રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું આધુનિકરણ થાય અને વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિ કરે તેવા હેતુને સાકાર કરવા માટે અમરેલીની વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલ ઓફ એક્સિલન્સના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ આગળ ધપી આવે તે માટે રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મફતમાં આધુનિક શિક્ષણનો અધ્યાય મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યભરમાં આવી 16 આધુનિક શાળા બનાવવા માટે રાજ્ય સરકારે ધ્યેય નક્કી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ પ્રગતિ કરે અને ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવો ડબલ એન્જિનની સરકારનો ધ્યેય અમરેલીમાં સાકાર થયો છે. તદ્દન નિઃશુલ્ક જેમને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે એમાં શ્રેષ્ઠ સુવિધાઓ એ હશે કે તમામ વિદ્યાર્થીઓના સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ થશે, તેમને નિવાસ રેસિડેન્શિયલ એક અલગ જ પ્રકારની સુવિધાઓ સાથે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે તેવું આ ગુજરાતના શિક્ષણ જગતમાં એક અનોખી પહેલ છે અને આ પહેલને વધાવી લઈએ છીએ અને અમે શ્રેષ્ઠ શિક્ષણ આપીશું અને આગામી સમયમાં ખૂબ સારી એવી રીતે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષણ આપનારી સંસ્થા તરીકે ઉભરી આવીશું. નવોદિત વિદ્યાલયની અંદર જે પ્રકારના અભ્યાસક્રમો અને વિશિષ્ટ તાલીમ અપાય છે એ જ પ્રકારની વ્યવસ્થાઓ આ સ્કૂલની અંદર પણ પ્રાપ્ત થશે. એ પ્રકારે આપણા જિલ્લાની અંદર હવે નવોદિત વિદ્યાલયના 2 કેન્દ્રો છે એમ પણ આપણે ગર્વપૂર્વક કહી શકીશું. અને ત્યાં મેં પણ જોયું કે ભંડારિયા જેવા નાનકડા ગામના ખારાની અંદર ઊભી કરેલી આ નવોદિત વિદ્યાલયની અંદર રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને મેં આજે થોડાક વિદ્યાર્થીઓ તો મધ્યપ્રદેશના એ શાળાની અંદર જોયા. આ સ્કૂલને અભિનંદન આપવા માટે એટલા માટે મને મન થાય છે કે અત્યારે રાજ્યભરમાં જે એડમિશનો મળી રહ્યા છે એમાં વિદ્યાસભા ખાતે સૌથી મહત્તમ એડમિશનો આજે આ સંસ્થાને મળી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં આ પ્રકારની નવી ક્રાંતિનો પવનનો આગેવાની લેવા માટે વિદ્યાસભાને ધન્યવાદ અને આપણા જિલ્લાના સૌ વિદ્યાર્થીઓને ઘણી ઘણી શુભકામનાઓ.